જેણે રાત દિવસ ન ઠંડી ગણી કે ન ગરમી અને દેશની સેવા માટે અડીખમ 30 વર્ષ સુધી સરહદ પર ઉભો રહ્યો. આજે એ જવાનને ઘૂસણખોર કહેવામાં આવી રહ્યો છે અને તેની પાસે ભારતીય હોવાના પુરાવા માંગવામાં આવી રહ્યા છે, એ પણ આસામ પોલીસ દ્વારા. ત્યારે સવાલ એ છે, 30 વર્ષની સેવાનું આ તે કેવું ફળ, કેમ માંગવા પડ્યા છે પુરાવા? અત્યાર સુધી આપણે એવું જોતા આવ્યા છીએ કે દેશની સેવા કરનારા જવાનોને પ્રોત્સાહન આપી નવાજવામાં આવે છે, તેની નામના વધે છે, તેને ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થાય છે. પરંતુ આજે અમે આપની સમક્ષ એવી એક ઘટના લઈને આવ્યા છીએ જેમાં જવાનને સેનામાં 30 વર્ષ સુધી આપેલી સેવાનું ઇનામ મળ્યું અને આ ઇનામ કોઈ વસ્તુ કે પદવી નહીં પરંતુ ઘૂસણખોરનું. વાત છે રિટાયર્ડ ઓફિસર અઝમલ હકની, કે જેણે 30 વર્ષ સુધી સેનામાં રહીને દેશની સેવા કરી, પરંતુ આજે તેમને ખુદને ભારતીય નાગરિક હોવાના પુરાવા આપવા પડી રહ્યા છે. ચૂકવનારી બાબત એ છે કે આસામની પોલીસે હકને બાંગ્લાદેશ ઘૂસણખોર ગણાવ્યો છે અને તેની નોટિસ જાહેર કરીને ભારતીય નાગરિક હોવાના પુરાવા રજૂ કરવા કહ્યું છે. મેં બહુ દુખી હું, મેં બહુ રોયા હું, ક્યુંકિ મેં એક ઇન્ડિયન આર્મી કા એક સર્વિસમેન હું. મેને ઇન્ડિયન આર્મી મેં આપને દેશ કે લિયે 30 સાલ સેવા દિયા, ઇસી બીચ અપના આસામ કા કામરૂપ ડિસ્ટ્રિક્ટ કા એસપી ને મેરે ઉપર ડાઉટફુલ ફરેનર બોલ કે નોટિસ જારી કિયા હૈ. ત્રીસ વર્ષ સુધી સેનામાં સેવા આપ્યા બાદ અઝમલ હક પોતાના પરિવાર સાથે ગુવાહાટીમાં રહે છે, પરંતુ ગત મહિને જ્યારે તેમને પોલીસ તરફથી નોટિસ મળી તો તેઓ દંગ રહી ગયા, જેમાં તેમને ભારતીય નાગરિક હોવાના પુરાવા આપવા માટે જણાવાયું. મહત્વનું છે કે આસામમાં બહારી ઘૂસણખોરો અને તેમાં પણ બાંગ્લાદેશમાંથી આવનારા લોકોની ઓળખ માટે 100 ફોરનર્સ ટ્રાઇબ્યુનલ્સનું ગઠન કરવામાં આવ્યું છે. હકને મળેલી નોટિસમાં લખ્યું હતું કે જિલ્લા પોલીસે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, કારણ કે તે 25 માર્ચ 1971 પછી ભારતના કોઈપણ પ્રકારના દસ્તાવેજ વિના ઘૂસી આવ્યા છે. આપને અહીં એ પણ જણાવી દઈએ કે 25 માર્ચ 1971 જ પાકિસ્તાની સેનાને પૂર્વીય પાકિસ્તાન કહેવામાં આવનાર બાંગ્લાદેશના લોકો વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. યે નોટિસ આયે તો યે નોટિસ સુનકર કે મેં બહુત શોક હું, મેં બહુત દુખી હું, ઓર મેં અંદર સે જૈસે કી લગા હૈ ટૂટ ગયા હું, ક્યુંકિ એક 30 સાલ લંબા એક ટેન્યુર હોતા હૈ. મેં એઝ એ જુનિયર કમિશન અફસર મેં આર્મી સે રિટાયર હું, તો બહુત એક અચ્છા કામ કિયા તો ભી મેરે કો એસા પરમિશન મિલા હૈ. તો મેરે કો એપીજે અબ્દુલ કલામ સાહેબ કે સજેશન પત્ર ભી હૈ, જિન્હોને મેરે કો એઝ એ જુનિયર કમિશન અફસર ઇન ઇન્ડિયન આર્મી નિયુક્તિ દિયા હૈ. તો ઉસી વજહ સે બહુત મેં ખુદ થા અપના સર્વિસ કે દૌરાન મેં બહુત પ્રાઉડ થા તાકિ મેં દેશ કા સેવા કર પાયા. લેકિન ઇસી ઇન્સિડેન્ટ ને મેરે કો બહુત દુખી કિયા હૈ. તો એની હાઉ મેં કોર્ટ મેં જાઉંગા 13 ઓક્ટોબર કો, ઓર મેને સબ કુછ પ્રૂફ એવિડેન્સ કોર્ટ મેં દાખિલ કરેંગે. તો આશા કરતા હું જે અમારા ઓનરેબલ કોર્ટ હમકો બરી કરેંગે. હક જણાવે છે કે મારો પરિવાર મૂળ રૂપથી અસમિયા છે અને મારા પિતાનું નામ 1966ની મતદાર યાદીમાં પણ છે. મારી માતાનું નામ 1951માં રાષ્ટ્રીય નાગરિક નોંધણીમાં હતું. મને કોઈ શંકા નથી કે ટ્રિબ્યુનલ મારી સાથે અન્યાય કરશે, પરંતુ મારી દીકરી પૂછે છે કે જે દેશની તમે સેવા કરી ત્યાં આવા પ્રકારનું વર્તન કેવી રીતે હોઈ શકે, ત્યારે મને દુઃખ થાય છે. હકને મળેલી નોટિસ પ્રમાણે તેને 11 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થઈને પોતાની નાગરિકતાના પુરાવા રજૂ કરવાના હતા, પરંતુ હકને આ નોટિસ 11 સપ્ટેમ્બર બાદ મળી હતી. હક હવે 13 ઓક્ટોબરના રોજ ટ્રાઇબ્યુનલમાં હાજર થશે અને પોતાના નાગરિકતાના પુરાવા આપશે. પરંતુ સવાલ એ છે, જેણે 30 વર્ષ સુધી દેશની સેવા કરી અને તેને જ ઘૂસણખોરીની નોટિસ ફટકારવી કેટલી યોગ્ય છે? હક ભારતીય ન હતા તો પછી ભારતીય સેનામાં કેવી રીતે 30 વર્ષ સુધી સેવા આપી? શું 30 વર્ષની સેવાનું આવું ઇનામ હોઈ શકે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.